એક રાજા, નામ એનું ઉત્તાનપાદ, અને બે રાણી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ પ્રમાણમાં એટલી બધી સુંદર નહીં, હોશિયાર, નીતિમાન, બુદ્ધિશાળી, બધા જ ગુણો એનામાં ખરા. સુરુચિ સુંદર પણ બુદ્ધિથી માંડીને નીતિમત્તા સુધીમાં સુનીતિની સાથે ક્યાંય હરીફાઈ મન ઊભી રહી શકે. આ બંને રાણીઓને એક એક પુત્ર. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ, સુરુચિના પુત્રનું નામ ઉત્તમ, રાજાનું નામ ઉત્તાનપાદ. સુનીતિ બહુ દેખાવડી નહોતી એટલે એમની માનીતી રાણી નહોતી. સુરુચિ માત્ર દેખાવના કારણે, બારી રૂપ અને સજ્જાના કારણે એમની માનીતી રાણી બની બેઠેલી. પાંચેક વર્ષનો હશે બાળક ધ્રુવ. એને એક દિવસ વિચાર આવ્યો કે રોજ મારા ભાઈને પિતાજી ખોળામાં બેસાડે, આજ તો મારે પણ જીદ કરવી છે, પિતાજીના ખોળામાં બેસવું છે. પિતૃપ્રેમ માટે તલસતો હતો એ બાળક. એટલે એ જ્યાં ઉત્તાનપાદ રાણી સુરુચિ અને ઉત્તાનપાદના ખોળામાં ઉત્તમ, ધ્રુવનો બીજો ભાઈ, બેઠો હતો ત્યાં ગયો. ત્યાં જઈને એણે ઉત્તાનપાદને કહ્યું કે પિતાજી, મારે આજે આપના ખોળામાં બેસવું છે. વાત સાંભળી કે સુરુચિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. જા જોયા ના હોય મોટા ખોળામાં બેસવાવાળા, ખોળામાં તો ઉત્તમ બેસશે, ખોળામાં બેસવું હોય તો સુરુચિના પેટે જન્મ લેવો જોઈએ. તારી માં તો દાસી છે, તારી મામાં રૂપ નથી, અક્કલે નથી, કશું નથી, તું શેનો પિતાજી મારે તમારા ખોળામાં બેસવું છે કહેવા નીકળ્યો છે. હાઠા નહીંથી અને સુરુચિના રૂપના મોહમાં આંધળા બનેલા ઉત્તાનપાદે આ ચલાવી લીધું. ધ્રુવને હળધૂત કર્યો. હળધૂત થયેલો ધ્રુવ પોતાની લાગણીઓ ન રોકી શક્યો, રડી પડ્યો. એને સુનીતિ લઈ ગઈ એની પાસે, પોતાના કક્ષમાં લઈ જઈને સુનીતિએ પૂછ્યું, શું થયું બેટા? પાતો સુનીતિનો દીકરો, સંસ્કારી, એ પિતાના વિરુદ્ધ કઈ ફરિયાદ થોડો કરે. પણ એક દાસી આખી ઘટના સુનીતિને કઈ સંભળાવી. અરે સુનીતિએ ત્યારે કહ્યું કે કઈ વાંધો નહીં બેટા, જો સૌથી મોટો બાપ, સૌથી મોટો રાજા એ ભગવાન છે, ભગવાન નારાયણથી મોટું કોઈ નથી. એટલે તારે ખેવના કરવી હોય, તારે જો માગવું હોય, તારે જો કોઈના ખોળામાં બેસવું હોય, તારે કોઈની છત્રની જરૂર હોય તો ભગવાન નારાયણથી મોટું છત્ર તને કે નહીં મળે. એ ઘડીને પણ ધ્રુવના બાળ મગજમાં ચમકારો થયો કે નહીં, મારે ભગવાન નારાયણને મેળવવા છે. એ રાજમહેલ છોડીને ચાલી નીકળ્યો, જંગલમાં જઈને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી ત્યારે સ્વયં ઈશ્વર તેના પર પ્રસન્ન થયા અને એને અવિચળ, આજે જુઓ તમે આકાશમાં બધા તારાઓ એમની જગ્યા બદલે છે, ધ્રુવનો તારો એવો સ્થિર તારો છે કે જેના આધારે દરિયામાં લોકો વાણ અંકારે છે. ધ્રુવનો તારો એવો સ્થિર તારો છે કે જેમાં જેના સામે જોઈને વટેમાર્ગો અંધારી રાતે પોતાનો રસ્તો કાપે છે. આ ધ્રુવ એટલે સ્થિરતા, ધ્રુવ એટલે ઈશ્વરને અત્યંત પ્રિય અને ઈશ્વરના સંપૂર્ણ આશીર્વાદ સાથે સ્થિરત્વ અથવા તો સ્થિરતાને પામેલ, સમ અને વિષમના ભેદ ભૂલીને સમના રસ્તે ચાલી નીકળેલ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓથી દૂર માત્ર ઈશ્વરમાં જ પોતાનું અસ્તિત્વ ઓગાળીને રહેવાવાળું વ્યક્તિત્વ એટલે ધ્રુવ. અને આ ધ્રુવ માટે ભજનમાં એવું કહેવાય છે કે હિરણ્યકશિપુ એનો દીકરો પ્રહલાદ હતો, ઉત્તાનપાદ એનો દીકરો ધ્રુવ હતો. અને એક ભજન છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે,
જેને સુરતા સાંભળ્યો જી સાય, વદે વેદવાણી રે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યો સાય, વદે વેદવાણી રે. વાલમી રાતે બાઈ ના ઝેર હળો હળ પીધા રે. એ ભગવાન નારાયણ, એણે પ્રહલાદ ને ઋષિ રૂપે પ્રગટ થઈને બચાવ્યો, એમ ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. આવો હરિ ભજવાનો લાવો, આવો હરિ ભજવાનો લાવો, રખે તો છોડે રે. માનવ દેહ મળ્યો છે, માણસનો જીવ મળ્યો છે તમને. કેટલીય યોનિમાંથી પસાર થાય ત્યારે માનવદેવ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. ઈશ્વર પછીનું જો કોઈ સર્જન હોય તો એ માણસ છે. અને માણસ મનુષ્ય યોનિમાં તમને જ્યારે જન્મ મળ્યો છે ત્યારે ક્યાંક ધ્રુવની માફક પેલા ઉપરવાળાને યાદ કરીને એની સાથે અનુસંધાન સાધશો, અને એકવાર જો એ તંબુરાનો તાર જોડાઈ ગયો ને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા એને શામળિયો શેઠ બની અને આવવું પડ્યું હતું. કુંવરબાઈનું મામેરું પૂરવા એને આવવું પડ્યું હતું. ધગધગતા થાંભલા ઉપર કીડીઓની હાર દેખાડી અને પ્રહલાદને હિંમત આપીને એ થાંભલાને વાત ભરે તો પણ કંઈ ના થાય. લાલ ચોળ ધગધગતા થાંભલામાંથી એ થાંભલાને પ્રહલાદ બાથ ભરીને ફાટીને ભગવાન ઋષિ રૂપ પ્રગટ થાય. એક બાળક એના પિતાના ખોળામાં બેસવાની સ્વાભાવિક અપેક્ષા, બાળકને ક્યારે તરછોડશો નહીં. આનો બીજો ઉપદેશ એ પણ છે. સુરુચિએ જે કર્યું તે ખોટું કર્યું, એની કમ બુદ્ધિની, ઓછી બુદ્ધિની નિશાની છે. સુનીતિ હોત તો કદાચ આ ન કર્યું હોત. વ્યક્તિ સ્થાનને પામે છે, ગુણને નથી પામતી, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. સુરુચિ રાણી બની, એને પણ દીકરો હતો, ઉત્તમ એનો દીકરો હતો જે ઉત્તાનપાદના ખોળામાં બેઠો હતો. પણ એનો ભાઈ, એની શોખનો દીકરો, સુનીતિનો દીકરો, એ પણ રાણી હતી ઉત્તાનપાદની, એ ધ્રુવ એના ખોળામાં કેમ બેસી જાય? આ પ્રકારનું સાંકડાપણું, આ પ્રકારનું જેને કહી શકાય કે ધૃણા, આ પ્રકારે બાળકને તરછોડ, બાળકને ક્યારે પણ ન તરછોડાય. એ ચાઇલ્ડ ઇઝ ઇન ફોર્મ ઓફ એ ગોડ. બાળક જેટલું ભોળું, બાળક જેટલું ઈશ્વરથી નજીક કોઈ નથી. એને તમે તરછોડશો તો આ તો ધ્રુવ હતો, તો એ ભગવાનના સાથે એની એનો તાર જોડાયો. બાળક નિરાશ થઈને, નારાશ થઈને નિશાસો નાખશે, એ નિશાસો તમારી રાજગાદીને હલબલાવી નાખશે. ક્યારેય બાળક એ બાળા રાજા કહેવાય છે. ઠીક છે, આપણને અનુકૂળ આવે, આપણને ફાવતું હોય, આપણને ગમતું હોય તો બાળકને લઈને ખોળામાં બેસાડીએ, નહીં ફાવે કશો વાંધો નહીં, પણ એને તરછોડાય, એ નિશાસો નાખે, એ રીતે બાળકની સાથે ક્રૂરતાપૂર્વક, કટુતાપૂર્વક, ધુત્કાર કરીને એને દૂર ન કરાય તે વાત હંમેશા ખ્યાલમાં રાખજો. બાળક ઈશ્વરનું સ્વરૂપ છે. બાળક તમારા ત્યાંથી હસીને જશે તો ઈશ્વર તમારા ત્યાંથી હસીને ગયો છે માની લેજો.